કોરોનાને કારણે હાલ લગ્ન સમારંભોમાં માત્ર સો લોકોના સામેલ થવાની અનુમતિ છે પરંતુ ધામધૂમથી લગ્ન પ્રસંગ ઉજવવા ઈચ્છુક લોકો માટે મુખ્યમંત્રી રૂપાણીએ ખુશખબર જેવી ઘોષણા કરી છે મુખ્યમંત્રીએ પત્રકાર પરિષદમાં કહ્યું છે કે ખુલ્લા મેદાનમાં યોજાતા લગ્ન સમારંભોમાં ગમે તેટલા મહેમાનોને આમંત્રિત કરી શકાશે દરેક મહેમાને માસ્ક પહેરવું ફરજિયાત છે એટલે કે પાર્ટી પ્લોટ કે વિરાટ મેદાનમાં લગ્ન સમારંભ યોજાયો હોય તો તેમાં મહેમાનો માટે કોઈ લિમિટ લાગુ પડશે નહીં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજ્યના વિવિધ આઠ જિલ્લામાં નવી ઔદ્યોગિક વસાહતો એટલે કે જીઆઈડીસી સ્થાપવાની ઘોષણા કરી છે જે અંતર્ગત જામનગર નજીક આવેલ શેખપાટમાં છેતાલીસ હેક્ટર જમીન પર નવી જીઆઈડીસી સાકાર થશે શેખપાટ જીઆઈડીસીને કારણે જામનગરના બ્રાસ ઉદ્યોગને મોટો ફાયદો થવાની આશા છે દેશભરમાં ગત સોળ જાન્યુઆરીથી કોરોના રસીકરણ અભિયાન શરૂ થયું છે આ અભિયાન અંતર્ગત જામનગરની જીજી હોસ્પિટલ તથા નીલકંઠનગર આરોગ્ય કેન્દ્રમાં રસીકરણના બીજા દિવસે બસો બાવન આરોગ્ય કર્મીઓને રસી આપવામાં આવી હતી ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં એકસો એકોતેર આરોગ્ય કર્મીઓને રસી આપવામાં આવી હતી એટલે કે સમગ્ર જિલ્લામાં કુલ ચારસો ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને રસી અપાઈ હતી ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લામાં કોરોનાનો પ્રકોપ હવે નહીવત છે આજે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં એક પણ નવો કેસ સામે આવ્યો નથી જ્યારે જામનગર શહેરમાં માત્ર નવા પાંચ કેસ નોંધાયા છે આગામી મહિને જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની શક્યતા છે ચૂંટણીને લઈને તંત્રએ તમામ પૂર્વ તૈયારીઓ શરૂ કરી દીધી છે આજે ઈવીએમ મશીનોની ચકાસણી શરૂ કરવામાં આવી છે બે દિવસ ચાલનારી આ કામગીરીમાં કુલ સોળ વોર્ડના ચારસો સત્યાવીસ મતદાન મથકો માટે ઉપયોગ લેવાનાર ઈવીએમ મશીનોની ચકાસણી કરવામાં આવશે